सावधान रहिए, खूब प्रेमनी भाव
જેતુ પદે પ્રેમની ભાવના પાછળ રહે તારા મન હૃદયને સ્વચ્છ કરી તારા જીવનનો માર્ગ આગળ વધતો જા આપણું મન એકદમ સ્વચ્છ હોય બરોબર આપણું મન જે એકદમ સ્વચ્છ હોય કોઈના ભાવ કોઈના માટે વેર ભાવના કે દુશ્મની ના હોય આપણું મન સ્વચ્છ હોય તો એ વ્યક્તિ ક્યારેય પણ પાછું ફરી શકતો નથી એ ભલે આગળ એનામાં જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે પણ એનો સામનો એ સાચી રીતે અને સારી રીતે કરે તો એ પોતે આગળ શક્યનો જ જય થાય છે સ્વચ્છ કરીને તારા જીવનનો માર્ગ આગળ વધતો જા શું કહે તારું મન સ્વચ્છ કરીને તારું માર્ગ છે એ આગળ વધારતો જા પણ અટકી જ નહીં જે પણ મુશ્કેલી છે એનો સામનો કર અંતરને અશ્વાળ મીરા અંતર એટલે કે અંતકરણ અને મન અંતર કહેવામાં અંતકરણ એટલે કે પોતાનું મન છે તે અજવાળું એટલે કે કહે છે જો અજવાળું એટલે કે શુદ્ધ અને મીરા એટલે કે ભાઈ શુદ્ધ કરવું અજવાળું એટલે કે શુદ્ધ કરવું અને મીરાનો શબ્દ થાય છે ભાઈ પંથમાં તારો કાપે જા પંથ એટલે કે માર્ગ પંથનો અર્થ શું થાય છે માર્ગ શું કહે છે તું આગળ વધતો જા તારો પંથ છે જે માર્ગ છે એ આગળ વધારતો જા એ કહે તારા માર્ગમાં કાંટા અડચણ આવે છે અને કાંકરા મુશ્કેલીઓ આવે એ સખત તાપ કે તડપડિયા રે જીવન કસોટીમાં દુઃખ અને દુઃખ આવે ભાઈ જિંદગી છે સુખ અને દુઃખ તો રહેવાનું પણ જે વ્યક્તિ એનો સામનો કરી અને એ પરિસ્થિતિમાં જીવતા શીખે છે તેનો સામનો કરે છે હિંમતપૂર્વક એ જ આગળ વધે છે તું ડગલે ને પગલે આગળ વધતો જા તારા જીવનમાં ડગલે ને પગલે આગળ વધતો જા તારા જીવનમાંથી તું જેવો સામનો કરીશ જીવનની કસોટી કરે એવા દુઃખો એટલે કે જીવનની કસોટી કરે એવા દુઃખો છે તે છતાં તું તે અટકે કપરા માર્ગે ધીરજ રાખીને ચાલો જા કપરા એટલે કે બહુ જ કઠણ શું કહે છે એવા કઠણ માર્ગમાં તું શું છે આગળ વધતો જા એ કઠિન માર્ગ આગળ વધતો જા એવા કઠણ માર્ગે તું આગળ વધતો જા આગળ જો કાંટા અને કંકર આવે રામ અને ભક્તિ રેતી આવે ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારે ચાલ્યા જા શું છે કે આપણા જીવનમાં ભાઈ તડકો હોય તો તડકો પડે એટલે શું કરે છે કાંકરા હોય તો રેતી હોય ગરમ થતું જાય છે તો એવા ધબધબતા તડકાની અંદર જો આપણે એમાંથી જો પસાર થવાનું હોય તો તું તારું મન છે એ ધીરજ રાખ શાંત રાખ એમાંથી તું પસાર થા અને પસાર થા તો તારું મન શાંત રાખીને હિંમત રાખ અને સામનો કર તો તું તારી કસોટીમાંથી આગળ વધી શકીશ અને એમાં તને આગળ વધીને તને જય મળશે અહીંયા કહે છે તારા કંકર એટલે કે કાંકરા હોય છે રેતી એટલે કે રેતી હોય છે તે વધુ સુખે વિકટ પરિસ્થિતિઓમાં આપણને સામે જોવા મળે છે પણ એનો સામનો આપણે કરવો જોઈએ દુર્ગમ પંથ કાપે જાય એટલે જ્યાં મુશ્કેલી જઈ શકાય એવો દુર્ગમનો અર્થ જાય થાય છે કે જે મુશ્કેલી અનુભવાય એવું ભાઈ દુર્ગમનો અર્થ થાય છે જે મુશ્કેલી અનુભવાય એવું તે એવો પંથ છે શું કરતું કાપે જાય એવો પંથને શું કરતું કાપે જાય આગળ કહે છે જો તે હિંમત તારી પોતાના સ્વાર્થ સામે જોતો ના ત્યારે આપણે હિંમત આપણે આગળ જોઈએ અને પોતાનો સ્વાર્થ છે ક્યારે પોતાનો સ્વાર્થ છે આપણે ક્યારે ક્યારે સ્વાર્થ છે આપણે પોતાનો સ્વાર્થ ક્યારે જોવો જોઈએ સ્થિર શાંતિની સેવાનો તો પાઠ સૌમે આપે જા દુર્ગમ પંથ કાપે જા સ્થિર આપણે બધાને એક જ વસ્તુ આપવાની સ્થિર પોતાનું મન સ્થિર રાખવું જોઈએ અને શાંતિ તમને આપોઆપ એની સાથે તમને શાંતિની સાથે સાથે તમને હિંમત ભેર એટલે કે તમને હિંમત પણ મળશે તમારા જીવનમાં આગળ વધવા માટે તમને હિંમત પણ મળશે તમારા જીવનમાં વધવા માટે જો અહીંયા પંક્તિમાં કહે છે સ્થિર એટલે કે જ્ઞાન કે નિયમમાં બરોબર જ્ઞાન છે કે નિયમમાં તારી હિંમત તું ગુમાવી નહીં સ્વાર્થ સામે જોતો નહીં તારી હિંમત છે ક્યારે આપણે ક્યારે હિંમત આપણે હારવી જોઈએ આપણો સ્વાર્થ જ છે પોતાનો જ સ્વાર્થ ક્યારે જોવો જોઈએ સ્વાર્થ જોતો નહીં તારા જીવનમાંથી સૌને સ્થિર શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન જીવજે ભાઈ તારું જીવન છે એમાંથી સ્થિર અને શાંતિ એટલે કે સ્થિર અને શાંતિનું કોઈક ઉપદેશ્ય મળે શું છે કોઈ ઉપદેશ્ય મળે એવું જ તું જીવન જીવ આપણો આપણે કંઈ બી કાર્ય કરતા હોય તો આપણો ઉદ્દેશ આપણું જે કાર્ય કરે છે એ કાર્ય લઈને બીજાને તમે શીખાવો તમે શું કરો બીજાને શીખ આપો તો એવી રીતે તમારી જિંદગી જીવો બીજાને તમે શું કરો શીખ આપો એટલે કે આપણો ઉદ્દેશ સાચો છે તો જ બીજું વ્યક્તિ આપણા આપણું એટલે કે આપણામાંથી કોઈને શીખ આપતું જોવા મળે
પડે છે પણ આપણું મન જ આપણું ઉદ્દેશ્ય જ આપણું સાચું ના હોય તો એ વ્યક્તિ ક્યારે કોઈ બીજાને ધ્યાન કરી શકે નહીં અહીંયા એ જ કહે છે સાધ સેવા પોતે એવો જીવન જ છે એ કઠિન માર્ગ તું આગળ વધતો જા ભલે કઠિન માર્ગ છે આગળ વધતો જા આગળ વધતો જા તને હંમેશા આગળ વધશો તમે સામનો કરીને તો તમને તમારી સફળતા છે તમને મળવાની છે તમારી સફળતા છે ભાઈ એક વસ્તુ સાચી વસ્તુ મહેનત કરો તો ફળ મળે મહેનત કરો તો ફળ મળે સાચા રસ્તા ઉપર ચાલો બરોબર સાચા રસ્તા ઉપર ચાલો તો એ રસ્તો તમારે ગમે ત્યાં જેટલો કઠિન હોય છે એક દિવસ હોય બે દિવસ હોય ત્રણ દિવસ હોય દિવસ પછી રાત બરોબર એવી રીતે શું પછી તો ખાવાનું છે તો એ રસ્તો તમને કઠણ લાગશે પણ અમુક સમય પણ જેવો તમે એનો સામનો કરશો ને તેવો એ રસ્તો તમને સરળ બનતો લાગશે અને એ રસ્તો સરળ બનતો લાગશે એટલે એ રસ્તો તમારે સફળતા તરફ જશે એ રસ્તો તમારે શું છે એ સફળતા તરફ જશે એટલે જ અહીંયા કહેવામાં આવે છે કે પગલે પગલે હર ઘડી હર પળ આપણે ચાલીએ છીએ આપણું જીવન જીવીએ છીએ તો સુખ અને દુઃખ છે એ આપણા જીવનમાં આવતા જ છે પણ ક્યારે એનાથી હાર માનવી જોઈએ ક્યારે પણ આપણે એનાથી ડરી જવું જોઈએ નહીં જો તમે ડરશો તો એ મુસીબત તમને વધારે ને વધારે પહેંચશે પણ તમે જો એનો સામનો કરશો તમે એનાથી આગળ વધશો તો તમને એ સરળતા લાગશે દાખલા તરીકે તમારા અલગ અલગ વિષયો છે બરોબર અલગ અલગ સબ્જેક્ટ છે તો અહીં ઇંગ્લિશ વિજ્ઞાન બધા અલગ અલગ તો તમને શું છે અમુક સારા લાગે છે અમુક સારા નથી લાગતા તો શું છે કે સારા તમે એમાં જ સારા નથી લાગતા એમાં તમે રસ લેશો તમે ભણશો એમાં જ તમારું મન પરોવશો તો તમને એ વિષયો પણ સરળ લાગે અને એના અંદર તમે શું છે આગળ ને આગળ વધતા જાઓ છો તો બધું તમને સરળતા રીતે લાગી જાય છે અહીંયા શું છે કે તમારી કવિતા છે એ પૂરી થાય છે ઉત્તરો માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ છે તમારે શોધીને લખવાનો શું કરવાનો સાચો વિકલ્પ છે તમારે શોધીને લખવાનો છે કવિ
कवि सौने शू आप कहे तो कवि सौने स्थिर शांति ने सेवा बोध आप कहे शू कहे कवि स्थिर शांति सेवा बोध आप कहे बराबर अहियाँ शू है कि अभ्यास है पूरु थे अभ्यास शू है पूरु थे हमें जो स्वाध्याय से स्वाध्याय अंदर जो कि स्वाध्याय अंदर से प्रश्नों के नीचे प्रश्नों उत्तरों से आप शू करना नीचे प्रश्नों उत्तरों से जवाब आप नीचे प्रश्नों उत्तरों से जवाब आप पहलो प्रश्न है जुओ कवि हिम्मत खोवाड़ी शाटे ना पाड़े पहलो प्रश्न से जो कि कवि है हिम्मत खोवाड़ी शाटे ना पाड़े तो प्रश्न की अंदर जो जवाब है जीवन मार्ग मुश्किल दुख थी भरेलो आप जीवन मार्ग है ये मुश्किल दुखो तमज यातनाओं भरेलो आप जीवन मार्ग है मुश्किल बराबर दुख और यातनाओं की जीवन की यातनाओं की भरेलो हो अपने हिम्मत कोई बेसी है तो ये मार्ग आगे बढ़ी शकाय नहीं साची बात है कि आप हिम्मत हारी ने बेसी जाइए जगह पर बराबर कि हमें मार ना थाय हूँ ना कर सकूँ मारे आग ना बधाय मारी हिम्मत तभी पोता हिम्मत तरु मन कठण राखो ने तो कोईपण परिस्थिति सामनो तब कर सकसो पर जे समय तब तरु मन है डगमग दी थी बराबर तो तब यो सामनो क्यों कर सकसो पर एक दुखना सामनो जीवव पड़ से तो अँवे कि जीवन मार्ग मुश्किल दुखो तमज यातनाओं भरेली है पे शू करने क्य हिम्मत हारवी जो नहीं कोई बेसी है तो ये मार्ग आग बढ़ी सके नहीं आप हिम्मत कोई बेसी तो क्या मार्ग से आग बढ़ी सकी नहीं कवि हिम्मत खोवा ना पाड़े कवि शू कहे तरी हिम्मत है तभी खोशो बीजो प्रश्न है जो कि स्वाध्याय अंदर कवि प्रेम कवि प्रेमता प्रगटवा शाट कहे प्रेमता प्रगटवा शाट कहे आ तमो सवाल है यहाँ जवाब जो जीवन में डगले और पगले आती अड़चणों मुश्किल दुखों साम लड़वा प्रेमता एकता की अमोग एट्ले शू अमोध शस्त्र है जीवन में आप क्यों जो कोई आप व्यक्त करव जो भाषा एकदम शांति की प्रेम की तमे व्यक्ति ने समझाओ एने शू करो शांति की प्रेम की तमे समझाओ तो तमने ए सरलता बनी रहे तमने शू सरलता बनी रहे प्रेम की भाषा एटले के प्रेम की तमे समझाओ ए व्यक्ति ने तो तमे ए व्यक्ति छे समझवा माटे तैयार थई जशे अहीं ए छे के जीवन में डगले ने पगले आपणी आवती अड़चणो छे अने मुश्किलो छे दुखो ने सामे लड़वा माटे दुखो है सामने लड़वा आप शू कर एकमात्र अबोध शस्त्र शस्त्र एट के प्रेम की भाषा कोई गमे ते दुखे गमे ते दुखे अपने आप मन से एकदम शांत स्थिर स्वार्थ भावना अलग कोई स्वार्थ अपना मन में होइए नहीं व्यवहार में सुगंध फैलावी जीवन ने स्वार्थ करने कवि प्रेमता प्रेमता ने प्रगटावा कहे व्यवहारिक जीवन में शारीरिक जीवन में कोईपण मुश्किल में दुख हो सुख में हो मन से स्थिर राखो शांत राखो प्रेमाण मन की आप आग बढ़ीशू हमें जो तेरे नीचे स्वाध्याय अंदर प्रश्न बेचे माग्या प्रमाण करो स्वाध्याय है अंदर प्रश्न बेचे माग्या प्रमाण करो तो यनी अंदर शू है सामनार्थी शब्द तो यनी अंदर शू है सामनार्थी शब्द है तो सामनार्थी शब्द तमने आपेला है सामनार्थी शब्द में पहले सावध तो शू थाय सावचेत बीजो अजवाड़ू तो प्रकाश त्रीजू पंथ तो रस्त चौथु छे कांटा तो शूल अने करण कटंग शू कटंग पांचमू धैर्य तो धीरज आ तमारा शू था समानार्थी शब्द फरीथी समानार्थी शब्द बोलू छू जो के सावद तो साव छेती अजवाड़ू तो प्रकाश पंथ तो रस्त कांटा तो शूड़ अरे करंट धैर्य तो धीरज एवज रीते जो विरुद्धार्थी शब्द में है एवज रीते जो विरुद्धार्थी शब्द में है तो पहलू है सावद तो असावद बीजू है अजवाड़ू तो शू अंधारू त्रीजू है प्रेम तो तृणा चौथु दुर्गंध तो सुगंध चौथु दुर्गंध है तो सुगंध पांचमू स्वार्थ परम स्वार्थ आ तमारा शू होता समानार्थी शब्दों पूरा थया प्रश्न बेमा
હવે જો પ્રશ્ન 3 છે નીચેના શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવી અને તેના શબ્દ છે એ તમારે જે સરળ ભાષામાં શબ્દકોશમાં ગોઠવવાના ક્રમમાં ગોઠવવાના છે શું કરવાના છે ક્રમમાં ગોઠવવાના છે હવે પછીનું આપણે આગળના પ્રયોગમાં ભણીશું।